રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ બાદ લો પ્રેશર કચ્છથી આગળ અખાત તરફ પ્રયાણ કરશે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. તાપી જિલ્લાના ઉગાઈ ડેમમાં 1,09,471 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી ડેમની સપાટી 336.58 ફૂટ પર પહોંચી ગઈ છે. પાણીની આવક થતા ડેમના 10 ગેટ 5-5 ફૂટ ખોલીને 1,12,110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની જળ સપાટી 133.84 મીટરે પહોંચી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના 5,52,315 ક્યુસેક પાણીની આવક થઈ, જેથી ડેમના 10 દરવાજા 3.70 મીટર સુધી ખોલાયા અને ડેમમાંથી 4,60,598 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 24 ફૂટે પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી વધી રહી છે, જેના કારણે નદી કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી તલોદના સુરપુર ગામનું તળાવ છલકાયું. તળાવના પાણી ચેક ડેમ પરથી વહી રહ્યા છે, તો જેઠાજીના મુવાડાથી સુરપુર જતા રસ્તામાં પણ પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી પડી. કડાના ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના ગરતેશ્વરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. સલામતીના ભાગરૂપે તંત્રએ પુલ પરથી વાહન વ્યવહાર બંધ કર્યો છે. મહત્વનું છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે ગરતેશ્વર અને ઠાસરા તાલુકાના કુલ 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. મહીસાગર જિલ્લામાં કડાના ડેમમાં 2,56,371 ક્યુસેક પાણીની આવક થઈ ડેમની સપાટીમાં સતત વધારો થતા પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે અમદાવાદ લુણાવાડા રસ્તામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો, તો મહીસાગર નદીમાં પાણી આવતા હાડોડ પુલ અને ગોડિયાર પુલ પાણીમાં ગરકાવ થયો. વડોદરામાં ડેસર તાલુકાને ખેડા જિલ્લા સાથે જોડતો પુલ બંધ કરાયો, તો કડાના ડેમમાંથી પાણી છોડાતા ગરતેશ્વર પુલ પણ બંધ કરાયો. પુલ પર પાણી ફરી વળવાની શક્યતાને પગલે વાહનની અવરજવર બંધ કરાઈ. પંચમહાલમાં ધોધમાર વરસાદથી ઘોઘાંબા તાલુકામાં આવેલો કરાર ડેમ ઓવરફ્લો થયો. આ વર્ષે સારા વરસાદથી 2012 બાદ પ્રથમવાર ડેમ ઓવરફ્લો થયો. કરાર ડેમમાં હાલ 2,157 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા કરાડ નદીમાં પણ નવા નીર આવ્યા. વડોદરામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સતત બીજા દિવસે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. જિલ્લાના અડાજણ, રાંદેર, પાલ, ઉગત કેનાલ, જહાંગીરપુર, હજીરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો, તો સાથે જ માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના ડભોઈમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ડભોઈમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો. વરસાદના પગલે રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. જિલ્લાના વઢવાણ વિસ્તારમાં વરસાદ વરસ્યો, તો લીંબડી, ચુડા, ધાંગધ્રા, સાયલા સહિત અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પ્રાંતિજના તાજપુર, મજરા, સિથવાડા, કરોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બનાસકાંઠાના ડીસામાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો. ડીસા શહેર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બોટાદ શહેર સહિત ગઢડામાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો, તો સામાન્ય એવા વરસાદથી જ ગઢડા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. માત્ર 2 જ કલાકમાં ખાંચમાં 6 ઇંચ, પાવીજેતપુરમાં 1.8 ઇંચ અને છોટાઉદેપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો, જેના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તામાં પાણી ભરાયા. અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે. અમરેલીથી રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી સુખવા નદીમાં ઘોડાપુરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે.
બે કાંઠી અત્યારે સુખવા નદી વહેતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદ છે. જાફરાબાદના લોર અને માણસામાં પણ ભારે વરસાદની જાણકારી સામે આવી રહી છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અહીં વરસાદે વરસવાની શરૂઆત કરી છે, જેના કારણે સુખવા નદીમાં નવા નીર આવતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. સુખવા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જાફરાબાદના લોર અને માણસામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. નદીમાં દસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે નદી કાંઠાના વિસ્તારના જે લોકો છે, રહેવાસીઓ છે, તેમને સાવચેત કરવામાં આવ્યા છે. સુખવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. અત્યારે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો જાફરાબાદના લોર અને માણસામાં પણ ભારે વરસાદ છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરની ટ્રાયબલ કોલોની, શાસ્ત્રીબાગ, સેવા સદન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાણોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ચાણોદમાં મલ્હાર રાવ ઘાટના 86 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા, તો નદીમાં પાણી આવતા કરનારી, ચાણોદ, નંદરિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે બોડેલીથી કલારાણી જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા. મુખ્ય માર્ગ પર જ ઘૂંટણસમા પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. છોટાઉદેપુરમાં નસવાડીના ગઢબોરિયાદ નજીક કોઝવેમાં કાર તણાઈ. ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ભરાયા, જેમાં 4 વ્યક્તિઓ સવાર સાથે કાર તણાતી હતી. જોકે ગ્રામજનોએ 4 વ્યક્તિઓને બચાવી લીધા. છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે પાવી જેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. આ વિશે જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરી માહિતી આપી. છોટાઉદેપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેથી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બોડેલી તાલુકાની હિરણ નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. પંચમહાલ જિલ્લાના હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી હાલોલ ગામનું તળાવ છલકાયું, તો તળાવ અને વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી પડી.